Good morning students, myself Patel Bina. आज मैं आपको स्टैंडर्ड 8 का गुजराती पढ़ाने वाली हूँ. हमारा द्वितीय यानी कि सेकेंड सेमेस्टर का फर्स्ट लेसन है वड़ावी बा आवी. आगे का अभ्यास हम कर चुके हैं. क्वेश्चन आंसर स्वाध्याय हमने लिखा है. अब हम व्याकरण की शुरुआत करते हैं. व्याकरण उसका क्वेश्चन 5. नीचे ना शब्दों ना बे बे समानार्थी शब्दों लखो. जननी, जननी એટલે માતા અને બીજો થાય એનો અર્થ જનેતા. રજની નો અર્થ થાય છે રાત્રિ, બીજો અર્થ છે નિશા. ભાર્યા પત્ની વધુ. જરડ ગરડું. વૃદ્ધ નવોઢા. નવપરણિત નવવધુ. પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. નિયત એનો વિરોધી થાય છે અનિયત. મિલન એનો વિરોધી થાય છે વિરહ. મંદ એનો વિરોધી છે તીવ્ર. સ્મિત એનો વિરોધી છે રુદન. પ્રશ્ન 7. નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. પહેલું, સઘળું શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ. તો આપણે એને આ રીતે લખીશું. ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું. બીજું, કાલે તો જવાના ઘર તણા જનક જનની ને.
जवाना काले तो। जनक जननी ने घर ताड़ा। तीजू, आवी बा सकल निज संतान क्रमश वड़ावी। वड़ावी बा आवी निज सकल संतान क्रमश। चौथो वाक्य, नियत करी निहाळ्यो सौ वच्चे निज जगा बैठो। एनु वाक्य, निहाळ्यो सौ वच्चे नियत करी बैठो निज जगा। पांचमो वाक्य, भर्यू भाभीनु घर लई सवारे भाई उपड़ा। सवारे भाभीनु भर्यू घर लई भाई उपड़ा। અહીં આગળ આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર સૌ પ્રથમ કાવ્ય લખવાનું, કાવ્ય લખ્યા પછી તમારે શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાયની શરૂઆત કરવાની રહેશે.